हेलो फ्रेंड्स, आई अल्ट्राविजन एकेडमी हूँ तमारी माटे आज लईने आवी छूँ समकालीन भारत अने शिक्षण एनो कोड छे EDP 4102। एनो आ पार्ट वन अमे अपलोड कर्यो छे जे आ डिस्क्रिप्शन बॉक्स में छे जने आ छे पार्ट टू। तो चलो फ्रेंड्स, हवे आपणे एना थोड़ा MCQ जोईए। MCQ नंबर 41, कई तारीखना रोज बिहारना कया शिक्षण शास्त्रीना अध्यक्ष पदे एक समितिनी रचना थई? तो कई तारीखना रोज 7 મે 1990 रोज, अने कोना कया शास्त्री? आचार्य राम मूर्तिना। नेक्स्ट क्वेश्चन, चलो फ्रेंड 42માં समिति वैकल्पिक मॉडल आपे छे जेने शू कहे छे? ने समिति वैकल्पिक मॉडल जे आपे छे एने आपणे शू कहीशुं? इंटर्नशिप तालीम। नेक्स्ट क्वेश्चन, प्रांतिक स्वराजनी स्थापना क्यारे थई? तो एनो जवाब आवशे 1935માં। नेक्स्ट क्वेश्चन, प्रांतोमां कई सरकार रचाई? तो प्रांतोमां कई सरकार रचाई थी? कांग्रेसी सरकार। एना पछी छे, गांधीजीए कई सालमां हरिजन शिक्षण संबंधीमां पोताना विचारो दर्शाव्या था? तो कई सालमां? 31 જુલાઈ 1937। सेना विषय दर्शाया था? हरिजन शिक्षण संबंधीमां। गांधीजीना शब्दों में नई तालीम एटले, ગાંધીજીના શબ્દોમાં નવી તાલીમ કોને કહેવાય? તો અક્ષરસ જિંદગી માટેની તાલીમ। નવી તાલીમને બીજા કેટલા નામોથી ઓળખવામાં આવે છે? તો નવી તાલીમને બીજા 5 નામોથી ઓળખવામાં આવે છે, જેમાં ફર્સ્ટ છે બુનિયાદી શિક્ષણ, સેકન્ડ છે વર્ધા શિક્ષણ યોજના, થર્ડ છે જીવન શિક્ષણ, ફોર્થ છે રાષ્ટ્રીય શિક્ષણ, અને 5મું છે પાયાની કેળવણી, મતલબ કે બેઝિક એજ્યુકેશન। નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સાલમાં શિક્ષણ સંમેલનમાં ઠરાવ પ્રસાર થયા તે પછી નવી તાલીમના સિદ્ધાંતો બન્યા? તો કઈ સાલમાં? 1937। પણ જો તમને તારીખ પૂછે તો 22-23 ઓક્ટોમ્બર 1937। નેક્સ્ટ, સાર્વત્રિક શિક્ષણ એટલે? તો સાર્વત્રિક શિક્ષણ એટલે શું કહેવાય? કે બધાને લાગુ પડતું સાર્વજનિક શિક્ષણ, બધાને જે લાગુ પડે એને શું કહેવાય? સાર્વત્રિક શિક્ષણ। નેક્સ્ટ ક્વેશ્ચન, માતૃભાષા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોને રજૂ કર્યો? તો ગાંધીજીએ। માતૃભાષા દ્વારા આવે તો શું આવે? ગાંધીજી। કોના દ્વારા હાથ ઉદ્યોગ પસંદ કરવામાં આવ્યો? તો હાથ ઉદ્યોગ કોના દ્વારા પસંદ કરવામાં આવ્યો? ડૉક્ટર ઝાકિર હુસેન। નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ કેળવણીમાંથી શિક્ષકનો પગાર નીકળી રહે તેવું ઠરાવ્યું છે? એવી કઈ કેળવણી છે કે જેમાંથી શિક્ષકનો પગાર નીકળી રહે એવું કહેવામાં આવે? તો એ કેળવણીનું નામ છે સ્વાશ્રયી કેળવણી। નેક્સ્ટ, નવી તાલીમના સિદ્ધાંતો કેટલા છે? તો નવી તાલીમના સિદ્ધાંતો કેટલા છે મિત્રો? 4। સ્વાવલંબન એ નવી તાલીમની તેજાબી કસોટી છે, આવું કોને કહ્યું છે? તો આવું ગાંધીજીએ કહ્યું છે। કઈ પદ્ધતિ આવવાથી શાળાનો સમય નક્કી થયો? તો કઈ પદ્ધતિ આવવાથી? મેકોલ પદ્ધતિ આવવાથી। કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવવાની ગુંજાઈશ ઓછી છે? કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ નહીં કરાવવાની ગુંજાઈશ આપી છે? તો મેકોલ। કોને કલકત્તામાં ફારસી અને અરબી શિક્ષણ અને અભ્યાસ માટે કલકત્તા મદ્રેસા સ્થાપી? કોને સ્થાપી? તો વોરન હેસ્ટિંગ્સ।
અને કઈ સાલમાં? તો 1781માં શેની સ્થાપના કરી હતી? કલકત્તા મદ્રેસા. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સાલમાં બનારસમાં કોના દ્વારા સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી? તો કઈ સાલમાં? 1791માં. કોના દ્વારા? તો અંગ્રેજ રેસિડેન્ટ જોનાથન ડેકન દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, કોના દ્વારા અંગ્રેજી દ્વારા પાશ્ચાત્ય સાહિત્ય અને ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપવાનો આગ્રહ રાખતા હતા? તો કોના દ્વારા? જોનાથન ડેકનના દ્વારા. કઈ સાલમાં કોને ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપી? તો 1800ની સાલમાં ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપી. અને કોને સ્થાપી? તો લોર્ડ વેલેલ્સીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોને કઈ સાલમાં ફોર્ટ વિલિયમ કોલેજ બંધ કરાવી? સ્થાપી ક્યારે બેટા? આપણે 1800માં. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સાલમાં કોને ભારતમાં સાહિત્ય અને વિજ્ઞાનની અહેવાલની દિલગીરી વ્યક્ત કરી? તો કઈ સાલમાં? 1811માં. કોને કરી? તો લોર્ડ મિન્ટો. કઈ સાલમાં સંધિધારો પસાર કરવામાં આવ્યો? તો 1813માં સંધિધારો આવે. તો 1813 આંકડાકીય માહિતી વિદ્યાર્થી મિત્રો બહુ ખાસ ધ્યાન રાખજો, એમાં જ વધારે કન્ફ્યુઝન હોય છે બધાને. કઈ સાલમાં કાયદામાં નાણાકીય જોગવાઈ કરવામાં આવી? તો એનો બી આન્સર આવશે 1813માં. નાણાકીય જોગવાઈ 1813માં કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સદીના આરંભમાં શિક્ષિત હિન્દુઓમાં અંગ્રેજી શીખવાનું મહત્વ વધતું ગયું? તો કઈ સદીમાં? 1900 સદીના આરંભમાં. નેક્સ્ટ, 1857માં કઈ જગ્યાએ અંગ્રેજી શિક્ષણ આપવાના પ્રયાસ થયા? તો 1857માં કઈ જગ્યાએ? તો બંગાળમાં કલકત્તા અને તેની નજીકના સ્થળોમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કલકત્તા સ્કૂલ બુક સોસાયટી અને હિન્દુ કોલેજ નામની બે સંસ્થાઓની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1817માં. કઈ કઈ બુક? કલકત્તા સ્કૂલ બુક સોસાયટી અને હિન્દુ કોલેજ, આ બે સંસ્થાની સ્થાપના 1817માં કરવામાં આવી. નેક્સ્ટ, ખાશિષ્ટ મિશન કોલેજની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 1818માં. રાજા રામમોહન રાયે કઈ સાલમાં કોને પત્ર લખી કલકત્તામાં સંસ્કૃત કોલેજ સ્થાપવા માટે પ્રબળ વિરોધ કર્યો? તો 1823માં, લોર્ડ એમ હસ્ટનને. અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય વિજ્ઞાન શીખવવા શાળાઓ સ્થાપવાનો કોને અનુરોધ કર્યો? તો 1823માં, માઉન્ટ સ્ટુઅર્ટ એલિફન્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સાલમાં જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન નામની 10 સભ્યોની સમિતિ રચી હતી? 1823માં. કેટલા સભ્યોની કમિટી રચાઈ હતી? 10 સભ્યોની. નેક્સ્ટ ક્વેશ્ચન, લોર્ડ મેકોલની નિમણૂક ખાલી જગ્યા કાયદા સભ્ય તરીકે થયેલી હતી? તો કોના, કયા કાયદા સભ્ય તરીકે? ગવર્નર જનરલ કાઉન્સિલના. નેક્સ્ટ ક્વેશ્ચન, મેકોલનું કયું પુસ્તક ખ્યાતનામ બન્યું? તો કયું પુસ્તક? મેકોલેજ માઇન્યુટ. જો એના નામ પરથી જ છે મેકોલ, તો મેકોલેજ. અને એની ક્યારે ખ્યાતનામ બન્યું? તારીખ પૂછાય તો 2 ફેબ્રુઆરી 1835. નેક્સ્ટ, ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કયું જ્ઞાન જરૂરી હતું? તો અંગ્રેજીનું જ્ઞાન જરૂરી હતું. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો હોય તો કયું જ્ઞાન જોઈએ? અંગ્રેજીનું. કોના પ્રમુખપણા હેઠળ ભારત સરકારે એક પંચની સ્થાપના સ્થાપી હતી? કોના પ્રમુખપણા? તો ડબલ્યુ 1822માં હટરના.
કઈ સાલમાં ભારતમાં શિક્ષણ વિષય પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી? કઈ સાલમાં? તો 1853માં. નેક્સ્ટ, 1857ના મહાન વિપ્લવના કપરા સમયમાં પણ લંડન યુનિવર્સિટીના ધોરણે કયા ધારા ઘડવામાં આવ્યા હતા? તો કલકત્તા યુનિવર્સિટી. તો કયા કયા હતા? ત્રણ યુનિવર્સિટીથી. તો કલકત્તા યુનિવર્સિટીની ક્યારે આવી? 24 જાન્યુઆરી 1857. મુંબઈ યુનિવર્સિટી આવે તો 18 જુલાઈ 1857. મદ્રાસ યુનિવર્સિટી આવે તો 5 સપ્ટેમ્બર 1857. લાહોર યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? 1870માં. 1869માં. પંજાબ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો 1882માં. અલ્હાબાદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો 1887માં. મદ્રાસમાં કઈ કોલેજ સ્થાપવામાં આવી હતી? તો કઈ કોલેજ સ્થાપવામાં આવી હતી? ક્રિસ્તી કોલેજ. વિદ્યાર્થી મિત્રો, અમારી આ લિંકને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. અને તમે આવા બીજા વિડીયો જોવા માગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો કે તમે કયા વિડીયોઝ જોવા માગો છો. હું તમને મારાથી થતો પૂરતો ટ્રાય કરીશ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. આનો નેક્સ્ટ પાર્ટ હું ઝડપથી અપલોડ કરીશ, જેની લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ. થેન્ક યુ.